ગણેશ ઉત્સવ ને લઈ કેવો ઉત્સાહ? ધ્રુવિશા, ચોક્કસપણે દુધાળાદેવ ગણેશજીની આજે સ્થાપના થવા જઈ રહી છે અને રાજકોટની જો વાત કરું તો રાજકોટ શહેરની અંદર નાના મોટા 6000 જેટલી જગ્યા ઉપર આજે ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. એક્ઝેક્ટ 10 વાગ્યાની આસપાસ મોટાભાગે આ મુહૂર્ત છે તે રાખવામાં આવ્યા છે અને અત્યારે અલગ અલગ થીમો ઉપર આ વખતે ગણેશજીના મોટા મોટા પંડાલો છે તે તૈયાર કરવામાં આવ્યા છે. હું રાજકોટના સુપ્રસિદ્ધ સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ગણેશ મહોત્સવના દ્રશ્યો બતાવીશ જે ગોલ્ડન થીમ ઉપર આખી આ તૈયાર કરવામાં આવી છે. ને સાથે સાથે જે રીતના વાત કરીએ તો દાદાને સોનાનો હાર પણ 1 કિલોનો છે તે પહેરાવવામાં આવશે. એટલે કહી શકાય કે હાલ તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ છે તે આપતા અહીંના આગેવાનો છે તે જોવા મળી રહ્યા છે. સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના લોકો, કારણ કે જે રીતના ગણેશજીની સ્થાપના થવા જઈ રહી છે ને તેને જ લઈને આખો માહોલ છે તે સીધા દ્રશ્યો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તૈયારીઓનો આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે. એટલે કહી શકાય કે ગોલ્ડન થીમ છે આ વખતે અહીં રાખવામાં આવી છે. 10 વાગે એક્ઝેક્ટ વાંચતે ગાજતે જે પૂજા અર્ચના સાથે છે તેઓ પહોંચવાના છે. મહેશભાઈ, શું કહેશો? સર્વેશ્વર ચોક છેલ્લા ઘણા સમયથી આયોજન કરે છે, આ વખતે ગોલ્ડન થીમ રાખવામાં આવી છે, શું કહેશો? એટલે આ જે સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવે છે અને આજે આ 8મો વર્ષ છે અને દર વર્ષે એક નવી થીમ સાથે અહીંયા કરવામાં આવે છે અને અહીંયા કોઈ વ્યક્તિ અહીંયા પ્રમુખ તરીકે નથી હોતી, એક સાર્વજનિક તમામ લોકો સાથે મળી અને આનું આયોજન કરે છે. આ વખતે ગોલ્ડન થીમ રાખી છે, શું ખાસ અલગ છે? કંઈક સોનાનો હાર પહેરાવવાની દાદાને વાત. હા, એટલે જેમ મેં કીધું એમ કે દર વર્ષે નવી થીમ લઈ આવીએ છીએ કે બધાથી અલગ હોય અને દર વર્ષે દાદાને ઉત્સાહથી જ્યારે લઈ આવતા હોય ત્યારે એની થીમ પણ અલગ હોય તો એનાથી એક આકર્ષણ થાય અને લોકોને પણ જે રીતે રાતે દર્શન કરવા નીકળે છે તો એને પણ એક નવીન અને જોવા મળે, એટલા માટે દર વર્ષે થીમ છે એ અમારી અલગ હોય છે. જે રીતના અલગ થીમ સાથે આગળ વધતા હોય છે, અંદરના દ્રશ્યો પણ પંડાલના બતાવવા માંગીશ. આખું ગોલ્ડન છે તેનાથી શણગાર કરવામાં આવ્યો છે, શું કહેશો? આ વખતે ગોલ્ડન થીમને દાદાને હવે બેસા કહી શકાય કે વાંચતે ગાજતે લાવવાની તૈયારીઓ પણ આખરીઓ આપવામાં આવે. આ અમારી તૈયારી 2 મહિના પહેલાંની છે અને આ જે કારીગરી છે એ બધી રાજસ્થાનના આવીને અલગ જ આપે છે. સર્વેશ્વર ચોકવાળા દર વખતે હોય એના કરતાં જુદું જ કરે છે અને તૈયારીમાં અત્યારના અમારી ગણેશ સ્થાપનાની જાગનાથ મંદિરે છે અને ત્યાંથી વાંચતે ગાજતે 10 વાગે અમે અહીંયા બિરાજમાન કરશે. 10 વાગે છે વાંચતે ગાજતે બિરાજમાન થશે. જે કહી શકાય સર્વેશ્વર ચોકના તમામ મેમ્બરો છે તે અત્યારે અહીં વહેલી સવારથી જ ઉપસ્થિત છે, કારણ કે જે રીતના કહી શકાય કે જે રીતના ગણેશજીની સ્થાપના થવા જઈ રહી છે ને તમામ લોકો છે તે અહીં ઉપસ્થિત છે. હું અંદરના દ્રશ્યો બતાવવાના છે તે પ્રયાસ કરીશ કે આખી જે થીમ છે તે તૈયાર કરવામાં આવી છે, કઈ રીતની આખી થીમ છે, કારણ કે જે રીતના કહી શકાય કે રાજકોટ શહેરમાં અલગ અલગ મોટા પંડાલો છે તે તૈયાર કરવામાં આવ્યા છે. જો સર્વેશ્વર ચોકની વાત કરીએ તો ગોલ્ડન થીમ ઉપર આખી આ જે છે તે પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. બીજી બાજુ જેકે ચોકની જો વાત કરું તો ત્યાં સફેદ મૂષક છે તેમના દ્વારા ભગવાન ગણેશની પ્રદક્ષિણા કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળશે. એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં દુધાળાદેવની સ્થાપનાને લઈને રાજકોટ આખે આખું છે તે ભક્તિમય માહોલમાં છવાયું છે. એટલે કહી શકાય કે રાજકોટમાં ભાજપ દ્વારા પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં નાના મોટા 6000 જેટલા સ્થળો ઉપર ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવશે અને તેની પૂજા અર્ચના છે તે કરવામાં આવશે. જી ધ્રુવિશા. જી રહીમ, જોડાવા બદલ આભાર આપ.